કેમ છો બાળમિત્રો? મજામાં છો? બાળમિત્રો, આજે આપણે ધોરણ 8માં કયો વિષય સમજવાનો છે? ગુજરાતી, એનો પાઠ 10 અઢી આના. એના લેખક કોણ છે? સ્વામી સચ્ચિદાનંદ. ખબર પડી બાળમિત્રો? તો સૌથી પહેલા શું કરશો બાળમિત્રો? તમે બધા પણ મારી સાથે પુસ્તક સાથે લઈને બેસો, બરાબર ને બાળમિત્રો? કારણ કે ગુજરાતીમાં તો જોડણી હોય, મૂળાક્ષરો હોય, એ બધું હોય છે, તેની સમજ પણ આપણે મેળવવાની છે બાળમિત્રો, બરાબર? તો ચલો, બધા તૈયાર છો પેન્સિલ અને પુસ્તક લઈને તમારું? સરસ. ચલો બાળમિત્રો, હવે આપણે પાઠની સમજૂતી મેળવીએ. પાઠની સમજૂતી મેળવ્યા પહેલાં આપણે કોનો પરિચય મેળવીએ છીએ બાળમિત્રો? સરસ, લેખકનો. કોનો? લેખકનો. તો પાટણ જિલ્લાના સમી તાલુકાનું મુજપુર ગામ, જે સ્વામી સચ્ચિદાનંદનું વતન, હાલ તેઓ પેટલાની નજીક દંતાલી પાસે ભક્તિ નિકેતન આશ્રમમાં સ્થાપીને લોક કલ્યાણની અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યા છે. તેઓ આપણા આધુનિક યુગના ક્રાંતિકારી વિચારો ધરાવનાર સંન્યાસી છે. કોણ છે બાળમિત્રો? સંન્યાસી. એટલે એમને લગ્ન કર્યા નથી. મારા અનુભવો, વિદેશ યાત્રાના પ્રેરક પ્રસંગો, ધર્મ, ચાલો અભિગમ બદલીએ, છેલ્લી ટ્રેન વગેરે પુસ્તકોમાં સમાજ, રાષ્ટ્ર અને માનવ કલ્યાણના પુરુષ કરતા આ જીવન ચિંતકના સ્પષ્ટ અને નિડર વિચારો વેદકતાથી રજૂ થયા છે. હવે આ આત્મકથાના અંશમાં વિદ્યા અભ્યાસ માટે લેખકની લગ્ની, એટલે કે વિદ્યા મેળવવા માટે લેખકને કેટલી તાલાવેલી છે, ભણવાની કેટલી લગ્ની છે, એના વિશેની માહિતી બાળમિત્રો આ પાઠમાં આપી છે, બરાબર ને? તો ચલો પાઠની શરૂઆત કરીએ. તો બાલ્યકાળમાં મેં પાઠમાં પાઠશાળામાં થોડા શ્લોકો અને રુદ્રી, રુદ્રી એટલે આપણે આ યજ્ઞ કરાવીએ છીએ ને બાળમિત્રો, એમ અધ્યયન એટલે ભણવું. શું? અધ્યયન એટલે ભણવું. ખબર પડી બાળમિત્રો? પણ વ્યાકરણ વગેરે જાણતો ન હતો. રુદ્રી એટલે કે શ્લોકોનો અભ્યાસ કર્યો પણ એનું વ્યાકરણ જાણતા ન હતા. પછી ધીમે ધીમે ધર્મનો પ્રચાર કરવો હતો એટલે સંસ્કૃત વિદ્યા તો ભણવી જોઈતી ધર્મના પ્રચાર માટે. આપણી ભાષા કહી છે ધર્મ માટે, સંસ્કૃત એ વેદોની ભાષા છે બાળમિત્રો, એટલે ધર્મના પ્રચાર માટે સંસ્કૃત ભાષા ભણવી આવશ્યક હતી. એટલે પોતાની ભણવાની ઘણી મોટી ઉંમર માનતા હતા. તે સુરપુર નામના એક મહિનાના નિવાસ દરમિયાન અધ્યયન કરવા માટેના વિચારો પાકા થયા. સુરપુર ગામમાં રહેતા ત્યાં એક મહિનો રહ્યા બાળમિત્રો અને એમણે ભણવાના વિચારો પાકા કર્યા. પછી સુરપુરથી સીધા મથુરા વૃંદાવન જવાનું નક્કી કર્યું. વિદાય આપવા માટે આખું ગામ આવ્યું, લોકોની આંખો ભરાવી, કારણ કે ગુરુ સ્વામી સચ્ચિદાનંદ એવા આધ્યાત્મિક અને લોકોને સારા ઉપદેશ આપનારા ગુરુ હતા બાળમિત્રો. એટલે ગામ લોકોને પણ એ ગમતું હતું નહીં કે આટલા સારા સ્વામી આપણું ગામ છોડીને જઈ રહ્યા છે. તો કોઈ પણ વ્યક્તિ, નિષ્કૃત વ્યક્તિ ગામમાં આવી જાય તો ભાવ વિભોર થઈ જાય, એટલે કે ઉચ્ચ નીચના ભેદભાવો એમને ગામમાંથી કાઢી નાખ્યા હતા બાળમિત્રો. બધા જ વ્યક્તિઓ સમાન છે, કોઈ પણ કોઈના માટે ખરાબ વર્તન ના કરવું એવું ઈચ્છતા હતા. અનિયંત્રિત સાધુઓ, ભિક્ષુકો, તાંત્રિકો, જ્યોતિષો વગેરે પ્રજામાં અનિષ્ટ અને જ્ઞાની, એટલે કે આ બધા છે તાંત્રિકો ને બધા આપણને ખરાબ વસ્તુ શીખવાડે, આપણા મગજમાં ખરાબ વિચારો પેદા કરે છે, બરાબર છે? એ બધી જ વ્યવસ્થિત રીતે લોકોના મગજમાં ઉતારો કે આવા લોકોથી દૂર રહે અને પોતાના જીવનને સમૃદ્ધ અને સંન્યાસી જીવન બનાવો. કેવું બનાવો? સંન્યાસી અને સમૃદ્ધ જીવન બનાવો બાળમિત્રો. કેમ કે અત્યારે લોકોનામાં ઈર્ષાભાવ વધી ગયો છે. એ ઈર્ષાભાવને દૂર કરવા માટે લોકો પોતાનું કાર્ય છોડીને આ તાંત્રિક વિદ્યા પાછળ ભાગવા લાગ્યા છે. પણ પછી એ ક્યાંથી ગયા બાળમિત્રો? કે હવે પાના નંબર 54 ઉપર કે ઊંઝા
થી ટ્રેન દ્વારા હું રવાના થયો. મને 30 રૂપિયા આગ્રહ કરીને આપ્યો. મને લાગ્યું કે અધ્યયન કરવું તો પૈસાની જરૂર પડશે, એટલે સ્પર્શ નહીં કરવાનો નિયમ નહીં ચાલે. એટલે પહેલા એમણે શું કર્યું, સ્પર્શ એટલે અડવું. શું થાય બાળકો, સ્પર્શ એટલે અડવું. ગંદકી એટલી બધી કે સ્વચ્છતા ના રાખતા. મારા મનમાં પ્રશ્ન થયો કે પાણી તો કૃપા કરે જ છે, કૃપા એટલે મહેરબાની. શું પાણી તો આપણી ઉપર મહેરબાન છે જ. કૃપા એટલે મહેરબાની એ તો કરે જ છે, પણ લોકો જમનાજીમાં ડૂબકી મારવા માટે શું કરે છે, જુઓ તમારી ચોકડીમાં ઘોંઘાટ કરે છે, ધક્કા મૂકી કરે છે, બરાબર છે, ચારે તરફ ગંદકી કરે છે. ધાર્મિકતા એનું કલ્યાણ કરવા માટે, કલ્યાણ એટલે સારું કરવા માટે હોય છે. ધર્મનું સ્થળ આપણા મનની શુદ્ધિ માટે હોય છે, પણ અહીંયા તો જ્યાં જુઓ ત્યાં ગંદકી જ ફેલા રહી છે. અને થોડા દિવસ મથુરામાં રહી હું વૃંદાવન પહોંચ્યું. નાની ગાડીમાંથી જ મને એક મોટો આશ્રમ દેખાયો, પણ ઘણા મોટા અક્ષરે લખાયું હતું શ્રોતામુનિ આશ્રમ. એ આશ્રમનું નામ શું હતું, શ્રોતામુનિ આશ્રમ. મેં નક્કી કર્યું કે રેલવે સ્ટેશનની ગાડી ઊભી રહેશે, પછી આશ્રમમાં રહેવા ભણવા માટે જઈશ. નિર્ણય પ્રમાણે રેલવે સ્ટેશને ગાડી ઊભી રહી. મારી વાત જણાવી કે મારે સંસ્કૃત ભણવું છે, મને રહેવાની તથા ભણવાની સગવડ અહીં મળશે. આશ્રમના વ્યવસ્થાપક સ્વામીજીએ કહ્યું, અમારે પંડિતજી આપકો પડને દેને લેકિન રહેને કી જગા નહીં દે. શું કીધું, અમારા પંડિતજી તમને ભણવા માટેની જગ્યા આપશે, પણ રહેવા માટેની જગ્યા આ આશ્રમમાં છે નહીં. મેં પૂછ્યું તો કોઈ બીજી જગ્યા બતાવો, તેમણે કહ્યું દૂર આવેલો પરમહંસ આશ્રમ. પહેલાં કયા આશ્રમમાં મૂક્યા, શ્રોતમુનિ આશ્રમમાં. પછી ત્યાંથી ક્યાં ગયા બાળ મિત્રો, સરસ પરમહંસ આશ્રમ. ત્યાં જવાનું સૂચન, સાથે સાથે લઘુ કૌમુદી લઈને આવતીકાલે ભણવા આવી જવાનું સૂચવ્યું. આ લઘુ કૌમુદી એ પુસ્તકનું નામ છે. શું છે બાળ મિત્રો, પુસ્તકનું નામ છે. એટલે કે રહેવા માટે તમે અહીંથી દૂર પરમહંસ આશ્રમમાં જશો, ભણવા માટે તમારે આવવું હોય તો કાલે લઘુ કૌમુદી નામનું પુસ્તક લઈને તમે આવી જજો. વિશાળ આશ્રમના બંધ પડેલા 50 રૂમો જોતા હું બહાર નીકળ્યો અને પરમહંસ આશ્રમ જતા પહેલાં લઘુ કૌમુદી પુસ્તક બજારમાં લેવા ગયો. ગીતા પ્રેસ ગોરખપુરની દુકાને સસ્તા અને સારા પુસ્તકો મળતા. લઘુ કૌમુદી જોયું, તેનું મૂલ્ય 10.5 આના એટલે કે લગભગ 65 પૈસા હતું. મારી પાસે માત્ર 8 આના જ બન્યા, બાકીના 2.5 આના એટલે કે 15 પૈસા. 2.5 આના એટલે કેટલા બાળ મિત્રો, આ પાઠનું નામ શું છે, 2.5 આના એટલે 15 પૈસા. સંસ્કૃત ભણવાની તીવ્ર તાળાવેલી એટલે કે ઈચ્છા હતી, હવે શું કરવું. પણ લગભગ 1.5 માઇલ દૂર આવેલો પરમહંસ આશ્રમે પહોંચ્યો. આશ્રમમાં સ્થાન ન મળે તો માત્ર ઉતરવાની જગ્યા, પાણી પીવા, કૂવાના પાણી સિવાય બીજું કહી શકવડે. અન્નક્ષેત્રમાં ભોજન કરો અથવા ભૂખ્યા રહો અને બહાર ઝાડ નીચે પાથરણું પાથરી અને સૂઈ જાઓ. માણસ બહુ સારા ભલાને સમજો. મને થોડી પૂછપરછ કરી ખુલ્લી રવેચીમાં આસન લગાવવા કહ્યું, એટલે કે રવેચી એટલે ઓસરી. હું આવતીકાલથી ભણવાનું શરૂ કરવાનું છે, પણ લઘુ કૌમુદી વિના કેમ ભણીશું. આપણી જોડે શાળાએ આવવું હોય તો પાઠ્યપુસ્તકો તો જોઈએ ને બાળ મિત્રો. એમ લેખકને પણ એવું થયું કે આવતીકાલથી મારે ભણવાનું શરૂ કરવું છે, પણ હું કેવી રીતે ભણું હવે. 2.5 આના લાંબા ક્યાંથી, વાર્તાવાળો અજાણ્યો, કોઈની પાસે કશું કહી શકાય એમ ન હતું. શું કરું, કેટલો ગમગીન, પણ એક ચમકારો થયો. વૃંદાવન મંદિરના મુખ્ય દરવાજા બહાર બિહારી જલાલના દર્શન કરવા જતા
कोई सज्जन એટલે કે સારો વ્યક્તિ દેખાય તો હું એની જોડે અડિયાના માંગી લઉં એવું મને કીધું લેખકે એવો વિચાર કર્યો કે બિહારી લાલજીના દર્શન કરવા જઉં અને મંદિરની બહાર મને કોઈ સારો એવો વ્યક્તિ દેખાય તો હું અડિયાના માંગી લઉં બિરગીરીજીને કહીને હું મંદિરે પાછો વૃંદાવન થયો સામે આવતી મંદિરમાં ગયા લેખક એટલે બધી વ્યક્તિઓ પાસે આશા રાખી અને જોઈ જોઈ પણ લાચારી ભરી દ્રષ્ટિ કોઈ માણસ મને અડિયાના આપે પણ માંગવાની હિંમત ના ચાલે કદાચ ના પાડશે તો અપમાન કરશે તો એવું થઈ ગયું શું થયું બાળ મિત્રો કે અપમાન કરશે તો એમ માણસની જ્યારે યાચના વૃત્તિ જાગે છે ને ત્યારે એવું લાગે છે કે તેની કુમારી અને વ્યક્તિત્વ ઢીલું ધસ થઈ ગયું છે યાચના વૃત્તિ એટલે માંગવાની ઈચ્છા याचना वृत्ति पहला जमा यजमान एटले की याचना वृत्ति अपना यजमान कहवा मांगवानी वृत्ति તો બિહારીજીનું મંદિર હવે નજીક આવી ગયું હતું અડિયાના માંગી શકીએ એટલે પુસ્તક વિના ભણી શકશે એવું થઈ ગયું પણ એક ટોપલામાં ફળ વેચતો માણસ ઉપડી પડ્યો અને હું એક ફળ વેચતો માણસ હતો એની જોડે જઈને લેખક બેસી ગયો અને એને કીધું કે મારે એક સંસ્કૃત પુસ્તક જોઈએ છે અને અડિયાના ખૂટે છે જો તમે મને આપશો તો મારી જોડે જ્યારે આવશે ત્યારે હું તમને પાછા આપી તરત જ પેલા ફળવાળા વ્યક્તિએ શું કર્યું અડિયાના આપી દીધા મારા આનંદનો પાર ન રહ્યો જાણે નરસિંહ મહેતાએ ભગવાનની હુંડી ભગવાને સ્વીકારી હતી એવું થયું નરસિંહ મહેતાની હુંડી સાંભળીએ સ્વીકારી હતી ને એવું થયું કે નરસિંહ મહેતાની હુંડી સ્વીકારી હતી એટલો બધો આનંદ થયો મને કે મને અડિયાના મળી ગયા છે અને તરત જ હું દુકાન તરફ દોડ્યો દુકાન બંધ થઈ ગઈ હતી મને પુસ્તક થઈ રહી હતી દુકાન બંધ નથી બંધ થવાનો સમય થઈ ગયો હતો બાળમિત્રો તો દુકાનદારે મને પુસ્તક આપ્યું જાણે સ્વર્ગનો ખજાનો મળી ગયો શું મળે કારણ કે એમને ભણવાની તીવ્ર ઈચ્છા જાગી હતી અને જે મનમાં ધાર્યું હોય ને બાળક એ કામ થઈ જાય તો આપણને ઘણી ખુશી થાય છે ને આપણને આપણા જન્મદિવસ ઉપર આપણે જે વસ્તુ પપ્પા જોડે ગિફ્ટ માંગી હોય એ વસ્તુ આપણને લઈ આપે તો આપણને ઘણી બધી ખુશી થાય છે ને એવી જ રીતે આ લેખકને પણ અડિયાના મળી ગયા અને પુસ્તક પણ મળી ગયું પછી બિહારીજીના દર્શન કરી ને દિવસ આટમ્યા પછી આશ્રમે આવ્યા આશ્રમને બંધ કરવાનો દરવાજો હતો વીજળી એટલે કે લાઈટો ન હતી એટલે કાંઈ કહ્યા વિના ચૂપચાપ પોતાના આસને બેસી ગયું મને બરાબર યાદ છે કે એક મહિના સુધી મારી પાસે કશું જ ના આવ્યું એક મહિના પછી મને એક રૂપિયો મળ્યો જેમાંથી અઢી આના દેવું તરત જ ચૂકવી દીધું અઢી આના ચૂકવવાનું મહત્વ ન હતું પણ જે સ્થિતિમાં શ્રી ભગવાન દાસે મને અઢી આના આપ્યા હતા તેનું મહત્વ છે સુખ રવે છે એટલે કે પડાવે થોડીક નાની એવી ઓસરીની જગ્યા પ્રતિક્ષણ શું છે બાળકીનો પ્રતિક્ષણ એટલે પડે ફળ પડે ફળ એટલે કે બધું જ આપણને મળી રહે તો આપણને એનો સહેલાઈથી મળી જાય તો આપણને એનું મૂલ્ય રહેતું નથી પણ આપણા જીવનમાં ઘણા બધા સંઘર્ષો પછી વસ્તુ મળે તે વસ્તુનું મૂલ્ય ઘણું આપણને સમજાય છે એવું કહેવા આ પાઠમાં માંગે છે તો બાળમિત્રો ખબર પડી ગયા પાઠમાં કે લેખકે ભણવા માટે કેટલી મુશ્કેલીઓ વેઠવી પડી એ સાધુ હતા મહાત્મા હતા એમને તે જોઈએ મળી રહેતું હતું છતાં પણ એમને ભણવા માટે ઘણી બધી મુશ્કેલીઓ વેઠવી પડી હતી તો બાળમિત્રો અહીંયા આપણો પાઠ પૂર્ણ થાય છે સમ આ વિડીયોને તમે વારંવાર જોજો અને જોયા પછી
એને લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું તો ભૂલતા જ નહીં. જય હિન્દ, જય ભારત.